गुड मॉर्निंग स्टूडेंट्स। धोरण 9 विषय गणित चैप्टर नंबर 8 छे चतुष्कोण। तो चतुष्कोण आपणे भणवा छे। चतुष्कोण भणीए ए पहेला आपणे समतलनी माहिती लईए कि समतल कोने कहेवाय। चतुष्कोणनी जो व्याख्या आपी होय तो आपणे पहेला तो समतल विशे समझवू जोईए। तो समतल कोने कहेवाय, तो समतल एटले एनी आकृति केवी थशे कि तमारुं कोई बुकनुं एक पेज लई लो तो ए पेज जे छे एने आपणे शुं कही शकीए, एक समतल आकार ए कही शकीए। तो चतुष्कोणनी रचना पण कंईक एवी ज छे। तो समतल परथी जो चतुष्कोणनी व्याख्या आपी होय तो कई रीते आपी शकीए आपणे, तो जे समतल छे ए समतलनी अंदर कोईक त्रण बिंदुओ एवा लई लईए कि जे केवा होय, असमरेख होय। समतल जे छे एनी अंदर कोई त्रण बिंदु आपेला होय, टोटल चार बिंदु। तमे जाणो छो चतुष्कोण एटले के चार बिंदुओंथी रचातो कोई कोण। चार बिंदुओंथी जे रचाय छे अने चार जे खूणा बने छे एने आपणे शुं कहीए छीए, चतुष्कोण। चतु मीन्स चार। तो आपणे जो चतुष्कोणनी व्याख्या आपी होय तो समतल परथी कई रीते आपी शकीए कि समतलमां रहेला चार भिन्न बिंदुओं। समतलनी अंदर चार खूणा, तमे बुकनुं पेज विचारो तो एना खूणा केटला थवा, बिंदुओ केटला आवाना, कॉर्नर चार। तो समतलमां रहेला चार भिन्न बिंदुओ पैकी कोई पण त्रण बिंदु असमरेख होय। असमरेख एनो मीनिंग शुं थशे, एक लाइनमां गोठवायेला न होय। तो असमरेख बिंदुओ होय अने तेमने जो क्रममां गोठवामां आवे तो बनती बंद जे आकृति छे एने आपणे शुं कहीए छीए, चतुष्कोण। क्लियर? तेनी व्याख्या आपणे आ रीते लखी शकीए कि समतलमां आवेला चार भिन्न बिंदुओ पैकी कोईपण त्रण बिंदुओ, चार भिन्न बिंदुओ जे समतलनी अंदर आवेला छे तेमांथी कोईपण त्रण बिंदुओ, कोईपण त्रण बिंदुओ असमरेख होय तो तेमने क्रममां गोठवता बनती बंद आकृतिने चतुष्कोण कहे छे। समतलमां आवेला चार भिन्न बिंदुओ अने तेमांथी पण कोईपण त्रण बिंदुओ जो असमरेख होय अने जे असमरेख चार बिंदु लीधा एमने जो क्रममां गोठवामां आवे तो तेना द्वारा जे बंद आकृति रचाय छे तेने आपणे शुं कहीए छीए, चतुष्कोण। धारो કે કોઈ બિંદુ અહીંયા લઈ લઉં, એક બિંદુ છે અહીંયા, આ રીતે ચાર બિંદુઓ લઈ લીધા। આ બિંદુ છે એ, આ છે બી, આ છે સી અને આ છે ડી। એ બી સી અને ડી ચાર બિંદુ લીધા, એમાંથી આ એક બિંદુ છે એ બાકીના ત્રણ બિંદુઓ જોડે કેવું છે, અસમરેખ। એટલે કોઈપણ ત્રણ બિંદુઓનો વિચાર કરો તો ત્રણ બિંદુઓ કેવા થઈ જવાના, અસમરેખ। તમે આ બિંદુ આ ત્રણ બિંદુઓનો વિચાર કરશો તો આ ત્રણ બિંદુઓ કેવા થઈ ગયા, અસમરેખ। સમરેખ કોને કહેવાય, કે એક જ લાઇનની અંદર આવેલા હોય, આ રીતે ગોઠવાયેલા હોય તો એમને શું કહેવાશે, સમરેખ બિંદુઓ। પણ અલગ અલગ રીતે ગોઠવાયેલા હોય તો એમને શું કહેવાશે, અસમરેખ। વ્યાખ્યાની અંદર તમને શું કહે છે કે સમતલમાં આવેલા ચાર ભિન્ન બિંદુઓ પૈકી કોઈપણ ત્રણ બિંદુઓ અસમરેખ હોય, કોઈપણ ત્રણ બિંદુઓ અસમરેખ થઈ ગયા તો તેમને ક્રમમાં ગોઠવતા બનતી, ક્રમમાં ગોઠવવાના છે એટલે કે એ બી સી ડી અને
ए। तो आना द्वारा जे बंद आकृति रचाय छे तेने शुं कहे छे? चतुष्कोण। हवे ए रीते विचारीए बीजी रीते, तो हूँ लई लउं आ ए छे, बी आ રીતે કોઈ ગોઠવાયેલા હોય તો આ બિંદુઓ પણ કેવા થઈ ગયા? ચાર બિંદુઓ, પણ એમાંથી કોઈ પણ ત્રણ બિંદુનો જો વિચાર કરશો તો બીજા ત્રણ બિંદુઓ કેવા છે? અસમરેખ। ધારો કે આ બિંદુ છે એ, પી લઈ લઈએ આપણે પી, આ ક્યૂ, આ છે આર અને આ છે એસ। તો પાછો એને ક્રમમાં ગોઠવશો તો કઈ થશે? પી ક્યૂ આર એસ અને છેલ્લું થશે પી સાથે। તો આ રીતે ગોઠવાશે, ક્યુ બિંદુ થોડુંક દૂર લઈએ અથવા તો ચાલશે, વાંધો નહીં આટલે હશે તો પણ। તો પી ક્યુ આર એસ છે એને પણ શું કહેવાશે? ચતુષ્કોણ જ કહેવાશે, કારણ કે બિંદુઓ કેટલા છે? ચાર। અને કોઈ પણ ત્રણ બિંદુઓનો તમે વિચાર કરશો તો બાકીના ત્રણ બિંદુઓ કેવા છે? અસમરેખ છે। પણ આ જે ચતુષ્કોણ રચાય છે એને શું કહેવાય છે? બહિર્મુખ ચતુષ્કોણ। આવો જે બંધ આકૃતિ, બહિર્મુખ ચતુષ્કોણ એટલે કે એમાં જે મુખ છે બધા ક્યાં હશે? બંધ આકૃતિની અંદર, એટલે કે અંદરની સાઈડ બધા જ કોણ તમે વિચારો તો ક્યાં છે? ખૂણાઓ વિચારશો તો ખૂણાઓ ક્યાં છે? બાર। અને અંતર્મુખ એટલે કે એનો ખૂણો ક્યાં બને છે? અંદરની બાજુ। તો આ જે ચતુષ્કોણ રચાય છે એને શું કહેવાય છે? બહિર્મુખ ચતુષ્કોણ। એ જ રીતે જો આ પી ક્યુ આર એસ ચતુષ્કોણ વિચારીએ તો એને શું કહેવાય છે? અંતર્મુખ ચતુષ્કોણ। ક્લિયર? તો આ બંને ચતુષ્કોણ જ છે, ચાર બિંદુઓ છે, ત્રણ અસમરેખ છે, બાકીના બાકીનું જે એક બિંદુ છે એ અંદરની બાજુ આવેલું છે, એટલે એ પણ એક પ્રકારનો ચતુષ્કોણ જ રચાય છે। તો બંને બહિર્મુખ ચતુષ્કોણ, અંતર્મુખ ચતુષ્કોણ। હવે આપણે આ ચેપ્ટરની અંદર માત્ર ને માત્ર બહિર્મુખ ચતુષ્કોણ તમારા સિલેબસની અંદર જે છે એ બહિર્મુખ ચતુષ્કોણ વિશે જ ભણવાનું છે, તમારે અંતર્મુખ ચતુષ્કોણ ભણવાનું નથી। ખાલી તમારી સમજ પૂરતો કે અંતર્મુખ ચતુષ્કોણ આ એક પ્રકારનો ચતુષ્કોણ જ છે, જરૂર નથી કે આ રીતની આકૃતિ આખી રચાય ચોરસ જેવી, તો એને જ ચતુષ્કોણ કહેવાય। આ રીતની રચનાને પણ શું કહેવાશે? ચતુષ્કોણ, કારણ કે એની અંદર ત્રણ બિંદુઓ અસમરેખ છે પણ એક બંધ આકૃતિ રચાય છે, તો એને શું કહેવાશે? ચતુષ્કોણ। જો એ રીતે ના વિચારીએ તો આના આ જ આકૃતિ, અહીંયા હું પી બિંદુ લઈ લઉં, આ છે ક્યૂ, અહીંયા લઈ લઉં છું આર અને આ છે એસ। ક્રમમાં લેવાના કયા છે? આ છે પી ક્યૂ, અહીંયા આર લીધું અને આ છે એસ। ક્રમમાં લેવાના કીધા છે તો ક્રમમાં તો પી ક્યૂ આર અને એસ, તો આ પણ એક ચતુષ્કોણ જ રચાશે। ક્લિયર? તો આ જે રચાય છે એ પણ એક પ્રકારનું ચતુષ્કોણ, અને આને પણ શું કહેવાશે? અંતર્મુખ ચતુષ્કોણ। આ બંને ચતુષ્કોણ કેવા કહેવાશે? અંતર્મુખ ચતુષ્કોણ, કારણ કે એના મુખ ક્યાં છે? અંદરની બાજુ, એટલે ખૂણાઓ ક્યાં પડે છે? અંદરની સાઈડ। ક્લિયર? તો આ બંને ચતુષ્કોણ છે, ચતુષ્કોણની વ્યાખ્યા સમતલમાં આવેલા ચાર ભિન્ન બિંદુઓ પૈકી કોઈ પણ ત્રણ બિંદુઓ અસમરેખ હોય તો તેમને ક્રમમાં ગોઠવતા બનતી બંધ આકૃતિને શું કહે છે? ચતુષ્કોણ। હવે આપણે સમજીએ ચતુષ્કોણના અંગો। તો ચતુષ્કોણના અંગો કોને કહેવાય? તો આપણે જે ચતુષ્કોણ લીધો એનો જ વિચાર કરીએ, તો ચતુષ્કોણના અંગોની અંદર એક વધારે એક વસ્તુ કે વિકર્ણો, વિકર્ણોની જો વ્યાખ્યા આપવી હોય તો વિકર્ણો પછી આપણે એના અંગો લખીએ, તો વિકર્ણો કોને કહેવાય? તો તમે જાણો છો કે વિકર્ણ જે ચતુષ્કોણ રચ્યું એની અંદરની કોઈક બાજુએથી, એટલે કે એ એટલે કે કોઈ પણ ચતુષ્કોણના સામસામેના બે બિંદુઓને જોડતા રેખાખંડને શું કહે છે? વિકર્ણ કહે છે। ચતુષ્કોણના સામસામેના બિંદુઓને
जोड़ता रेखाखंड ने विकर्ण कहे छे। कोईपण चतुष्कोण एना साम सामेना बिंदुओं जे छे एने जोड़तो एक रेखाखंड बने तेने शुं कहेवाशे, कोईपण चतुष्कोणनुं विकर्ण। हवे चतुष्कोणना अंगो, तो पहला तो विकर्णो आपे जोईए। तो आ चतुष्कोण लई लईए तो एना विकर्णो साम सामेना बिंदु एटले आ ए અને એક સી, બીજો સામ સામેનો બિંદુ કયો થશે, બીનું સામેનું બિંદુ ડી। તો આ થઈ ગયા ચતુષ્કોણના વિકર્ણો। એ જ રીતે આનું લેવું હોય તો તમે કઈ રીતે લઈ શકો, તો એ બી અને સી એટલે પહેલું જે બિંદુ છે એ ક્રમમાં લઈએ તો ત્રીજા બિંદુ જોડે જોડાયેલ છે, બીજું બિંદુ લઈ લઈએ તો ક્રમમાં લઈશું તો એ પણ એના ત્રીજા બિંદુ સાથે, એટલે કે આખો જે ચતુષ્કોણ વિચારે તો ચોથા બિંદુ જોડે ગુણ, એટલે જે બિંદુ પરથી શરૂઆત કરીએ ત્યાંથી એ ત્રીજા બિંદુ સાથે જોડાય ત્યારે વિકર્ણ બનાવે છે। જેમ કે એ બી અને સી, એ કોના જોડે જોડાય છે, સી જોડે, તો આનું વિકર્ણ લેવું હોય તો પી ક્યુ આર, તો આ પી છે કોના જોડે જોડાશે, આર સાથે, એટલે કે પી આર એ આનું વિકર્ણ થઈ ગયું ચતુષ્કોણનું। હવે એ રીતે ક્યુનો વિચાર કરવો હોય તો કોના જોડે જોડાશે, એ પી ક્યુ આર એસ, ક્લિયર। અહીંયા પી ક્યુ આર એસ છે તો ક્યુથી શરૂઆત કરીશું તો ક્યુ આર એસ, તો એ કોના જોડે જોડાશે, એસ સાથે। તો અહીંયા પી આર અને એસ ક્યુ એ બંને અંતર્મુખ ચતુષ્કોણ જે અહીંયા લીધો છે એના વિકર્ણો થઈ ગયા। એ રીતે આના જો વિચાર હોય તો પી ક્યુ આર એટલે કે આ આના જોડે જોડાશે પી આર। હવે આરનો વિચાર કરીશું તો પી ક્યુ આર એસ, એસ કોના જોડે જોડાશે, એટલે ક્યુ જોવું હોય, ક્યુનું વિકર્ણ લેવું હોય તો ક્યાં જોડાશે, પી ક્યુ તો આવી ગયો, ક્યુથી શરૂઆત કરીશું તો ક્યુ આર એસ એટલે ત્રીજા બિંદુ સાથે, એનથી લઈને ત્રીજા બિંદુ જોડે એટલે કે ક્યુ એસ, તો એનું વિકર્ણ થઈ ગયું ક્યુ એસ, ક્લિયર। તો ક્યુ એસ એનું વિકર્ણ થઈ ગયું। તો હવે આના ઉપરથી જો ચતુષ્કોણના અંગો લેવા હોય તો અંગો કેટલા થઈ જ ગયા ટોટલ, તો ટોટલ બે વિકર્ણો છે બંધ બધા ચતુષ્કોણનોમાં, જુઓ બે વિકર્ણો છે, ત્યારબાદ એની કેટલી બાજુઓ છે, ચાર બાજુઓ છે। હવે બંધ આકૃતિ કીધી તો બંધ આકૃતિની અંદર ચાર ખૂણાઓ પડે છે દરેકની અંદર, તો બંધ આકૃતિની અંદર જે ચાર ખૂણા આવે ચાર બાજુઓ ચાર ખૂણાઓ અને બધાના શું છે બે વિકર્ણો, એટલે કુલ જો જોવા હોય તો ચતુષ્કોણના અંગો કેટલા થઈ ગયા દસ। ત્રિકોણની અંદર આપણે જોયું ત્રિકોણની અંદર કુલ કેટલા અંગો છે એના છ, ત્રણ બાજુ અને ત્રણ ખૂણાઓ, તો આની અંદર ચતુષ્કોણના અંગોની વાત કરીએ તો કુલ કેટલા છે એના અંગો, ચતુષ્કોણના કુલ દસ અંગો છે। કયા કયા થશે, તો પહેલું ચતુષ્કોણની ચાર બાજુઓ, તો ચતુષ્કોણની ચાર બાજુઓ કઈ કઈ છે, એ બી, બી સી, સી ડી અને એ ડી, તો ચાર બાજુ અહીંયા લખીએ આપણે એ બી, બી સી, સી ડી અને એ ડી, આપણે માત્ર ને માત્ર બહિર્મુખ ચતુષ્કોણ જ ભણવાનો છે એટલે એ ચતુષ્કોણના ડિપેન્ડ આપણે એના અંગો જોઈશું। ત્યારબાદ ચાર ખૂણા, તો કયા કયા થઈ જશે, ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી અને ખૂણો ડી, તો બીજી વસ્તુ છે બીજો ચતુષ્કોણના ચાર ખૂણાઓ, ચાર ખૂણાઓ એટલે ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી અને ખૂણો ડી। ત્યારબાદ ત્રીજી વસ્તુ છે ચતુષ્કોણના બે વિકર્ણો, તો ચતુષ્કોણના બે વિકર્ણો કયા કયા થશે, એક તો એસી અને બીજું છે બીડી અથવા તો ડીબી, તો એસી અને બીડી વિકર્ણ એટલે શું કહેવાય છે, ચતુષ્કોણના સામસામેના બે બિંદુઓને જોડતો રેખાખંડ
जेने शू कही आप विकर्ण एट के ए सी ए बिंदु और बिंदु सी ने जोड़ो रेखाखंड एट शू विकर्ण एट ए सी ए विकर्ण थे एज रीते बी डी विकर्ण थे। तो कुल चतुष्कोण दस अंगों चार बाजुओं चार खूणाओ टोटल आठ और बे विकर्णों आठ ने बे दस। हवे जो वधारे विचारू हो तो एम शिरोबिंदुओ पण लई शकीए तो शिरोबिंदु क्या थे शिरोबिंदु ए बी सी डी। बीजी वस्तु आप त्रिकोणनी अंदर भण्या हता के त्रिकोणना त्रणेय खूणाओनो सरवाळो केटलो थाय छे 180 अंश। अहींया आटलो भाग विचारीए खाली ए बी अने सी तो शू थई जशे अर्धो त्रिकोण थशे। आ तो आवा बे त्रिकोणो छे तो एनी अंदर 180 हतो तो एवा बे त्रिकोणो भेगा करीए टोटल केटलो थई जशे 360। तो बे त्रिकोण भेगा करिए त्यारे शू मळशे आखो एक चतुष्कोण रचाय छे बहिर्मुख चतुष्कोण। तो एनो कुल एले के चतुष्कोणना चारे खूणाओनो सरवाळो केटलो थशे 360 अंश। चतुष्कोणना चारे खूणाओनो सरवाळो 360 अंश थाय छे। क्लियर? त्रिकोण में केलो हतो त्रणेय खूणा सरवाळो 180 अंश। तो चतुष्कोण एनी व्याख्या अने चतुष्कोणना अंगो हवे आपणे जोईशुं चतुष्कोणना प्रकार। पण आपणे आनी अंदर चतुष्कोण मात्र ने मात्र कयो भणवा छे बहिर्मुख चतुष्कोण। तो आपणे बहिर्मुख चतुष्कोणना प्रकार अने एना गुणधर्मो जोईशुं। तो हमणां ज आपणे जोयुं चतुष्कोण अंतर्मुख चतुष्कोण हतो अने बहिर्मुख चतुष्कोण आपणे जोईशुं। बहिर्मुख चतुष्कोण तो बहिर्मुख चतुष्कोण जे छे एना कुल 6 प्रकार छे। बहिर्मुख चतुष्कोणना कुल केटला प्रकार छे 6 अने एमांथी पहेलो प्रकार छे समांतर बाजु चतुष्कोण। तो पहला तो समांतर बाजू चतुष्कोण कोने कहेवाय व्याख्या आपीशुं। तो जे चतुष्कोणनी सामसामेनी बाजुओनी जोड समांतर होय अने समान होय तो तेवा चतुष्कोण शुं कहेवाशे समांतर बाजू चतुष्कोण। तो एनी व्याख्या अहींथी लखी शकीए आपणे जे चतुष्कोणनी સામસામેની બાજુઓની જોડ સમાંતર અને સમાન હોય तो तेवा चतुष्कोण ने समांतर बाजू चतुष्कोण कहे छे। सामसामेनी बाजुओनी जोड़ समांतर एटले के आ रीते गोठवायेली होय અને બંનેના માપ કેવા હોય સમાન હોય તો તેવા ચતુષ્કોણને શું કહેવાશે સમાંતર બાજુ ચતુષ્કોણ। એટલે કે આ રીતનો ચતુષ્કોણ રચાતો હોય એ બી સી અને ડી સામસામેની જે બાજુઓ છે એ કેવી હોય સમાંતર હોય અને સમાન હોય તો તેવા ચતુષ્કોણને શું કહેવાશે સમાંતર બાજુ ચતુષ્કોણ। હવે આના ગુણધર્મો જો જોવા હોય તો ગુણધર્મો શું લખી શકીએ આપણે
तो हमणा ज कह्युं साम सामेनी बाजुओ केवी छे समान छे तो साम सामेनी बाजुओ समान होय पहेलो गुणधर्म शुं थशे साम सामेनी बाजुओ एकरूप होय अथवा तो समान होय एकरूपनो मीनिंग शुं थाय समान ज होय समान होय હવે સામસામેની બાજુઓ સમાન છે તો એના ખૂણાઓ પણ કેવા થવાના સમાન જ થવાના તો સામસામેના ખૂણાઓ પણ કેવા હશે સમાન સામસામેના ખૂણાઓ એકરૂપ હોય આ બધા એ સમાંતર ચતુષ્કોણ સમાંતરમાં ચતુષ્કોણના ગુણધર્મો જ છે બીજી વસ્તુ અહીંયા સામસામેના ખૂણાઓ કયા એ અને સી તો પાસ પાસેના ખૂણાઓ કેવા હશે તો પાસ પાસેના ખૂણાઓ કેવા હશે પૂરક હોય એટલે પૂરકનું મિનિંગ તમે જાણો છો ત્રિકોણની અંદર આપણે ભણ્યા જ હતા તો પૂરકનું મિનિંગ કે એ બંને ખૂણા છે એનો સરવાળો કેટલો થવો જોઈએ 180 અંશ સામસામેના ખૂણાઓ જો એકરૂપ છે તો પાસ પાસેના ખૂણાઓ પૂરક છે પાસ પાસેના ખૂણાઓ પૂરક હોય પાસ પાસેના ખૂણાઓ કેવા હોય પૂરક હોય તો આ થઈ ગઈ ખૂણાઓની વાત અને બાજુઓની હવે આપણે જોઈએ વિકર્ણો તો વિકર્ણો ઉપરથી આપણે શું લખી શકીએ તો પહેલાં તો બે વિકર્ણો દોરીએ અહીંયા તો પહેલું વિકર્ણ છે એ સી બીજું છે બી ડી તો તમે જુઓ છો એ સી અને બી ડી બંને ક્યાં વચ્ચે છેદે છે એટલે કે એકબીજાને દુભાગે છે એટલે કે વિકર્ણો દુભાગે છે વિકર્ણો દુભાગે છે દુભાગે છે એટલે કે બે ભાગ પડે છે અહીંયા છેદે છે એટલે બે ભાગમાં વિભાજિત થાય છે એક આ ભાગ ધારો કે આ બંને પી બિંદુમાં છેદે છે તો એક પીબી ભાગ બનશે અને બીજો બનશે પીડી ભાગ એ રીતે જો એસી વિકર્ણ છે એ પી બિંદુમાં છેદે છે તો એક એપી ભાગ બનશે અને બીજો છે સીપી તો વિકર્ણ દુભાગે છે એટલે એનો મતલબ આપણે લખવો હોય તો અહીંયા એપી બરાબર સીપી અને પીબી બરાબર પીડી બંનેનો બે ભાગમાં વિભાજન કરે છે વિકર્ણ દુભાગે છે એટલે કે બે સરખા ભાગ કરે છે બીજું વિકર્ણો ઉપરથી તો કોઈ પણ એક વિકર્ણ લઈએ તો એ ચતુષ્કોણને સરખા ભાગમાં એક ત્રિકોણમાં રૂપાંતર કરે છે એટલે કે સરખા ભાગે તમે જુઓ એક વિકર્ણ પસાર થાય છે તો બે સમાન ત્રિકોણમાં એ વિભાજિત કરે છે ચતુષ્કોણને સમાન કોઈપણ આ રીતનું તમે ચતુષ્કોણ વિચારો આ ધારો કે એ બી સી ડી ચતુષ્કોણ છે કોઈપણ એક વિકર્ણ લઈ લો એસી તો એ બે ચતુષ્કોણના બે સમાન ભાગમાં વિભાજિત કરશે કયા સ્વરૂપમાં ત્રિકોણના સ્વરૂપે તો પાંચમો મુદ્દો એ થશે કે કોઈ એક વિકર્ણ ચતુષ્કોણને બે સમાન ત્રિકોણમાં વિભાજિત કરે છે કોઈ પણ એક વિકર્ણ જે છે એ બે સમાન ત્રિકોણમાં શું કરે છે એનું વિભાજન કરે છે બીજી વસ્તુ કે વિકર્ણો એકરૂપ નથી અહીંયા વિકર્ણો જે છે એ એકરૂપ નથી આ વિકર્ણ છે એ આ વિકર્ણ કરતાં નાનું છે આ આકૃતિ આખી આ રીતે રચાશે એટલે આ વિકર્ણ અને આ વિકર્ણ એકરૂપ નથી કે સમાન નથી બે અલગ અલગ થશે એમાં તો છઠ્ઠો મુદ્દો વિકર્ણો એકરૂપ નથી ક્લિયર તો આ બધા મુદ્દાઓ થઈ ગયા સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો હવે આપણે જોઈશું લંબચોરસ એટલે કે એનો બીજો પ્રકાર છે ચતુષ્કોણનો બહિર્મુખ ચતુષ્કોણનો તો એ છે લંબચોરસ તો બીજો મુદ્દો છે બીજો પ્રકાર છે એનો લંબચોરસ
तो लंबचोरस की व्याख्या आपी हो तो समांतर बाजू चतुष्कोण पर आप कही सकी तो जेनी अंदर साम सामीना खूणाओ के हो समांतर बाजू चतुष्कोण होना चार खूणा के काटकोण बना से अंदर लंबचोरस पे तो आकृति आ रीते बन स। ए आ बी अने सी अने डी के जे समांतर बाजू चतुष्कोण हो तो एने थोड़ोक लंबावामां आवशे तो आ रीतनो लंबचोरस बनी जशे। तो समांतर बाजू चतुष्कोण उपरथी जो आनी व्याख्या आपी हो तो शुं तमे आपी शको तो जे समांतर बाजू चतुष्कोणना चारे खूणा काटखूणा होय तो तेवा चतुष्कोणने शुं कहे छे लंबचोरस। एटले के आ जे चार खूणाओ बनवाना ए केटला बधा जुओ तमे लंब रूपे गोठवाय छे आ खूणो कहेशो तो पण ए लंब रूपे गोठवाय छे आ पण लंब रूपे एटले के समांतर बाजू चतुष्कोणना चारे खूणाओ काटखूणा होय जे समांतर बाजू चतुष्कोणना चारे खूणाओ काटखूणो बनावे तो तेवा चतुष्कोण ने लंब चौरस कहे छे। जे समांतर बाजू चतुष्कोण चारे खूणाओ काटखूणा होय काटखूणो बनावे अथवा तो काटखूणा होय तो तेवा चतुष्कोण शुं कहे छे लंबचोरस कहे छे। हवे एना गुणधर्मो जोवा तो गुणधर्मो तमे कई रीते लखी शको एना तो समांतर बाजू चतुष्कोणनी जेम साम सामेनी बाजुओ केवी हशे पहेलो गुणधर्म साम सामेनी बाजुओ समान अथवा तो तमे शुं लखी शको एने एकरूप होय छे। बीजी वस्तु बाजू परथी हवे खूणाओ तो खूणाओ पण केवा छे बधा समान पण अने केवा हशे काटखूणा हशे तो दरेक खूणाओ समान अने काटखूणा होय छे। दरेक खूणाओ समान अने काटखूणा होय छे। हवे त्रीजी वस्तु खूणाओ समान अने काटखूणा छे पण अहींया शुं हतुं आपणे आगळ समांतर बाजू चतुष्कोणनी अंदर पास पासेना खूणाओ केवा कया हता पूरक अहींया साम सामेना अने पास पासेना बधा ज खूणाओ केवा हशे पूरक हशे एकबીજાના साम सामेना अने पास पासेना खूणाओ पूरक होय छे। हवे विकर्णो ऊपरथी तो विकर्णो दोरीए आपणे तो विकर्ण छे एसी अने बीडी तो अहींया पण विकर्णो दुभागे छे एटले के धारो के आ बिंदु पी नी अंदर छेदता होय तो पीबी बराबर शुं जशे पीडी अने एपी बराबर पी सी एपी बराबर पी सी एले के आटलो भाग अने आ भाग अने आ भाग बधा ज केवा हशे समान हशे। बीजी वस्तु अहीं विकर्णों आगळ समांतर बाजू चतुष्कोणनी अंदर विकर्णों एकरूप नहोता अहीं लंबचोरसनी अंदर विकर्णों केवा हशे एकरूप हशे। तो पांचमो मुद्दो विकर्णों
एकरूप होय छे। विकर्णों केवा होय छे? एकरूप होय छे। तो आ थई गया लंबचोरसना गुणधर्मो। लंबचोरसनी व्याख्या, तो जे समांतरमां चतुष्कोणना चारे खूणाओ काटखूणा होय तो तेवा चतुष्कोणने लंबचोरस कहे छे। अने ना गुणधर्मो तो सामसामेनी बाजुओ समान होय छे, सामसामेना अने पासपासेना खूणाओ केवा हशे? काटखूणा होय छे। दरेक खूणाओ समान अने केवा हशे? काटखूणा। विकर्णों एकबीजाने दुभागे छे। दुभागवानो मीनिंग के बे सरखा भाग करशे अने विकर्णों एकरूप होय छे। बीजू छे आगर आपणे त्रीजो प्रकार छे समबाजु चतुष्कोण। एनो त्रीजो प्रकार थशे समबाजु चतुष्कोण। तो जोईए आपणे हवे समबाजु चतुष्कोण। तो समबाजु चतुष्कोण कोने कहेवाशे? तो समांतर बाजु चतुष्कोण ज आपणे जोईए। तो समांतर बाजु चतुष्कोणनी अंदर शुं हतुं? केनी अंदर समांतर सामसामेनी बाजुओ केवी होय? समांतर अने समान होय। अहींया बधी ज बाजुओ केवी होवानी? समान। धारो के आ छे ए बी सी अने डी। समबाजु एटले के बधी बाजुओ केवी? समान। तो समबाजु चतुष्कोणनी जो व्याख्या आपी हो तो कई रीते आपी शकाय? के जो समांतर बाजु चतुष्कोणनी बधीज बाजुओ समान होय तो तेवा चतुष्कोणने समबाजु चतुष्कोण कहे छे। जे समांतर बाजु चतुष्कोणनी बधीज बाजुओ केवी होय? समान होय तो तेने शुं कहेवाशे? समबाजु चतुष्कोण। हवे आना गुणधर्मो, तो समांतर बाजु चतुष्कोण परथी जाना गुणधर्मो आपी शकीए आपणे। तेनी बधीज बाजुओ केवी होय? एकबीजाने समांतर अने समान होय छे। तो पहेलो गुणधर्म કે જેની એટલે કે સમબાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓ સમાંતર અને સમાન હોય છે અથવા તો સમાન બાજુઓ ધરાવે છે। અહીંયા સામસામેના ખૂણાઓ કેવા થવાના? એકરૂપ થશે। પણ પાસપાસેના ખૂણાઓ કેવા થઈ જવાના? પૂરક, સમાંતર બાજુ ચતુષ્કોણની જેમ જ। તો સામસામેના ખૂણાઓ એકરૂપ હોય છે। એ જ રીતે પાસપાસેના, તો પાસપાસેના ખૂણાઓ પૂરક હોય છે। આ જે બંને છે પાસપાસેના ખૂણાઓ એ કેવા હોવાના? એકબીજાના પૂરક હોય છે। અહીંયા પણ વિકર્ણોનો વિચાર કરીએ હવે તો વિકર્ણો એકરૂપ હોતા નથી। તમે દેખી શકો છો એસી કરતાં બીડી થોડુંક લાંબુ છે એટલે કે વિકર્ણો એકરૂપ નથી। હવે અહીંયા જે વિકર્ણો છે એ જ્યારે દુભાગે છે ત્યારે જુઓ અહીંયા એક કાટખૂણો બનાવે છે એટલે કે 90° ખૂણો બનાવે છે। આ રીતે ગોઠવાય છે એક્ઝેક્ટ લંબ સ્વરૂપે એટલે કે વિકર્ણો કાટખૂણે દુભાગે છે। તો પાંચમો ગુણધર્મ એનું શું થશે? વિકર્ણો કાટખૂણે
दुभागे छे। एटले के धारो के आ बिंदु पी होय तो पी बी बराबर पी डी अने ए बी बराबर पी सी। क्लियर। हवे आनी अंदर पण जो कोई एक विकर्ण लई लेशो तो ये बे भाग में कई रीते विभाजित थशे, त्रिकोण ने रीते। तो छठो गुणधर्म कोई एक विकर्ण चतुष्कोणना अथवा तो चतुष्कोण ने बे समान त्रिकोण में विभाजित करे छे। आनी अंदर पण ए ज वस्तु कोई एक विकर्ण लई लईए तो ये चतुष्कोण ने बे समान त्रिकोणनी अंदर विभाजित करे छे। क्लियर। तो त्रण प्रकार आपणे आजे समझ्या। बहिर्मुख चतुष्कोणना पहेलो हतो समांतर बाजू चतुष्कोण, बीजो हतो लंब चौरस अने त्रीजो हतो समबाजु चतुष्कोण। तो आपणे आजनो वीडियो आटले सुधी राखीए छीए। नेक्स्ट वीडियोनी अंदर बाकीना जे त्रण छे एना विशे आपणे विशेष अभ्यास करीशुं अने एना गुणधर्मो पण जोईशुं। थैंक यू।